દિનેશ લાંબા હિન્દી ફિલ્મ ઉદ્યોગનું એક પ્રખ્યાત નામ. તેમણે બોલિવૂડમાં 100 ઉપરની ફિલ્મો કરીને પોતાની એક અલગ જગ્યા બનાવી છે. અભિનેતા સિવાય તેઓ મોડેલ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ છે. અબ તક 56, પેજ 3, સરકાર, લૂંટ કેસ નામની હિન્દી ફિલ્મો, મૈયરમાં મનડું નથી લાગતું, બાબુ કાકાની ચા નામની ગુજરાતી ફિલ્મો સિવાય તમિલ અને હોલિવૂડની ફિલ્મોમાં પણ તેઓએ અભિનય કર્યો છે. ટીવીએસ કેસ્ટ્રોલની જાહેર ખબરોનો પણ તેઓ જાણીતો ચહેરો છે. 20 વર્ષથી ઉપર આ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા દિનેશ લાંબા આજ અમારા મહેમાન છે. એ તમને સમજણ ત્યારે પાડે છે જ્યારે તમે ઉતરો ત્યારે. એક દિવસમાં નાટક ન શીખાય, એક દિવસમાં થિયેટર ન શીખાય, એક દિવસમાં એક્ટિંગ ન થાય. એક વર્ષ નહીં, બે વર્ષ નહીં, વર્ષો વર્ષો સુધી તકવું જરૂરી છે. પછી એના માટે બાનો આ પોસિબલ નથી. આ રમમાં હું એક દિવસમાં તમને એક્સક્યુઝ આપવા માંડું કે મને મારા પાસે આ પ્રોબ્લેમ છે, પેલા પ્રોબ્લેમ. પ્રોબ્લેમ બધાને છે, સ્ટ્રગલ બધાની લાઈફમાં થાય છે. ઘણા લોકોને ઘણી બધી વસ્તુની કોઈ વધારે 4-5 ફિલ્મો સુધી ચાલે અને અત્યારે 20-25 વર્ષ કામ કરનાર માણસો છે જ. અને એનું મોટા મોટું એક્ઝામ્પલ બધા જ છે. ડાયલોગ તમારે સંભળાવો છો. જીવરી જો કે તાર નામ નું મેં વિડીયો મારી લેવું છે. આપણે જો પેલું લગનની ચૂડી તૈયાર છે. હા હાલ માતાને લગ્ન કરવા. હે, એ મારી મા ગાંડી ની હતી. હું નહીં તાર મારે ગામ મારે લગ્ન કરવા. આપણા લગ્ન ના હેલો એવરીવન, લેટ્સ વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે સ્વાગત કરીશું, આપણી સાથે છે મિસ્ટર દિનેશ લાંબા. સ્વાગત છે સર તમારું અમારી ચેનલ પર. સૌથી પહેલા હું તમને એ પૂછવા માંગીશ કે એવું કહેવાય છે કે કલાકારો જન્મજાત હોય છે, એને બનાવી નથી શકાતા. તો તમારી કેસમાં કેવું હતું તમારું બચપણ? કેવી રીતે તમને ખબર પડી કે આ લાઈનમાં તમે જઈ શકો એમ છો? જન્મજાત જે લખ્યું છે એનું કંઈ પ્રૂફ કરું કંઈ નાખી જ શકો વધારે વધારે. અને બહુ કલ્ટિવેટેડ વસ્તુ હોય ને, એક બે ત્રણ ચાર માં વધારે વધારે સુધી ત્યાં સુધી ચાલતું હોય. પાંચમી વખત ખબર પડી જાય કે આનાથી વધારે બિયોન્ડ નથી આ ભાઈમાં કે ભાઈ બેનમાં. એનું મૂળભૂત ઉદાહરણ ઘણી બધી ફિલ્મો તમે જોતા હશો કે કેટલા બધા એક્ટરો આવે છે, કેટલા બધા કામ કરે છે. પણ ઘણા એવા એક્ટરો છે, સેલિબ્રિટીઝ બી જે આવે છે, સેલિબ્રિટીઝ ના છોકરાઓ જે ટેલેન્ટ ના હોય તો પછી નથી જાણતા. આપણે એમાં ન જઈએ એના કરતા આપણે બીજી જ વાત કરું કે ઘણા લોકો એવું છે કે જે લાંબી રેસના ઘોડા કહી શકે આપણી આપણી ભાષામાં, તો એવા ઘણા બધા છે કે ચાલ્યા જ આવે છે, સતત ચાલે છે અને સતત સારું સારું કામ કરી રહ્યા છે. જો એનો ભાઈ કલ્ટિવેશન હોત, કલ્ટિવેટેડ ટેલેન્ટ હોત, તો એ વધારે વધારે 4-5 ફિલ્મો સુધી ચાલે. અને અત્યારે 20-25 વર્ષ કામ કરનાર માણસો છે જ. અને એનું મોટા મોટું એક્ઝામ્પલ બધા છે. પણ તમને શું લાગે છે કે આ ટ્રેનિંગ કેટલું જરૂરી છે એક્ટિંગમાં? એટલે એ વાત ઉપર પછી એવો પડે મને પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ કેવું છે કે ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એનએસડી ને એમએસયુનિવર્સિટી. એમએસ ફેકલ્ટી ઓફ પર્ફોર્મન્સમાં ડિફરન્સ એ છે કે આપણે ત્યાં છોકરાઓ આવે છે ભણવા માટે, એનો એમ બહુ નાનો હોય છે, એનું વિઝન બહુ નાનું હોય છે, બહુ ટૂંકું વિઝનથી જોવે છે કે કેવું. અમિતાભ બચ્ચન તો પતા ખબર નહીં ત્યાં બની ત્યાં સુધી પહોંચીસ કે નહીં પહોંચી પછીની વાત છે. હું ટીમ આવીશ કે હું છે ને પેલા ફિલ્મમાં કામ કરીશ, ફિલ્મમાં કામ કરું, ટીમ આવું ને એ તમારો એમ હોય ને તો એ ઇન્સ્ટિટ્યુશન નથી યાર તમારું. એના બિયોન્ડ હોય શકે તમારી વાત, ગોલ મોટા નથી. તમારે ઉસ્તાદ કે તમારે કંઈક કહેવાય ને કે તમારા ફિલ્ડની અંદર કંઈક ઉસ્તાદ થવું હોય કે તમારે પોતાનું ઘરાનું હોય, પોતાની પોતાની ઓળખ હોય છે, આખી ઇન્ડિયા લેવલ ઉપર તમારી કોઈ પોતાની નામ ના થયું છે, એવા એમ સાથે કોઈ છોકરા ત્યાં આવતા જ નથી. એટલે હું એ જ પૂછતી હતી તમને કે આ ટ્રેનિંગ કેટલી જરૂરી છે, એક્ટિંગની ટ્રેનિંગ. મારા માટે બહુ હેલ્પફુલ લાગી કારણ કે હું બીજાની વાત ઉપર એટલા માંડ
ખાલી કોલેજ પૂરતી કોલેજ લેતા હતા હું એને સિરિયસલી કોલેજ કરતો હતો મને ખબર નથી પડતી કે આને કેવી રીતે સ્ટેજ ઉપર ઉભું રહેવાય સ્ટેજ ઉપર વોક કેવી રીતે કરાય કોન્ફિડન્સ એક આપ્યો હશે તો કોન્ફિડન્સ તો તમે એવરી ડે ડેવલપ થાવ છો દરેક વસ્તુમાં તમે કામ કરતા તમારે આપને જેમ જેમ કે આપને કવ કરતા જાવ થી એ ધ મોમેન્ટ યુ આર મૂવિંગ ટુવર્ડ્સ યોર ઓન થિંગ્સ ને એ ત્યાં તમે કોન્ફિડન્સ ડેવલપ થતા જાવ પણ જે નાટકની વાત આવે તે નાટક ઉપર કેવી રીતે સ્ટેજ ઉપર ઉભું રહી શકાય કે નાટકમાં ઉભું રહ્યા પછી કે તમે હાઉ યુ કેન વોક ઓન સ્ટેજ કે એ કેટલા લેવલ ઉપર તમે કેટલી સારી રીતે લાગે છે અને કેટલું સારું તમારું પોસ્ચર બોડી લેંગ્વેજથી માંડીને તમારા થ્રોથી માંડીને તમારા જોતા માણસોથી માંડીને જે લોકો તમારી હિસાબે હજારોની સંખ્યામાં જોઈ રહ્યા છે એને એને મારો કેરેક્ટરને ક્યાં સુધી લઈ જઈ શકું મારા વસ્તુમાં અને એ મારે એક એક એક્સપ્રેશનથી માંડીને એક એક ટોકથી માંડીને ધ મોમેન્ટ યુ આર મૂવિંગ ટુવર્ડ એક 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 દિવસમાં નાટક ન શીખાય એક દિવસમાં થિયેટર ન શીખાય એક દિવસમાં એક્ટિંગ ન થાય એક દિવસમાં પ્રોસેસ છે અને એ પ્રોસેસમાં તમે જ્યાં સુધી ઉતરશો ને ત્યાં સુધી તમે આવે કોન્ફિડન્સ તો દૂરની વાત છે તમે એ પ્રોસેસમાં તમે એન્ટર નહીં થઈ શકો અને તમે એ ક્રાફ્ટમાં ત્યારે તમે ક્યારે પોતાની જે આમ કહેવાય ને કે માહિર ના ના થાય અને મને ખબર નથી ક્યારે ટ્રેનિંગ જરૂરી છે બહુ જરૂર છે તમારો પહેલો પ્રોજેક્ટ કયો હતો સર સૌથી પહેલો હું છે ને કહેવાય ને તમે કયો છે ટીવી પર આવ્યા હોય જેનાથી તમે મને બધા હાસ્ય બધા હું એમ કહીશ તો હું ગયો હતો પેલા એક જણા મળવા ગયો ત્યાં અને ત્યાં શેખ સુમનની ને પેલા એક સિરિયલ ચાલતી હતી હિમેશ સેમાની અને હિમેશ સેમાન પ્રોડ્યુસરમાં ઘણી બધી સિરિયલ ચાલતી હતી તો એક કઈ સાલમાં ડોક્યુમેન્ટ 97 તો ત્યાં છે ને કોઈ આર્ટિસ્ટ નહોતો આવ્યો મને કીધું એક એન્ટ્રી કરવાની છે કરી છે મેં તો એન્ટ્રી કરી નાખી મેં ડાયલોગ બોલી દીધા જે કીધું તે સિરિયલમાં હા કઈ સિરિયલ હતી એ ડમડુઆ ડમ કઈ સિરિયલ પણ લોકો ઠીક લાગ્યું ને તો મને કેમ આપવા મંડ લાગ્યું હમ એ ધીસ ઇઝ હાઉ યુ નો તમે પોતાની જાતને આટલું થયું પછી આ તો ચાન્સ આવો મળે તો મારા ગામની અંદર કેવું કઈક બીજી ભાષા હતી કે આ શું આપણે ત્રણ ત્રણ મિનિટ માટે આવ્યું હોય કે હા તમારી મેચ્યુરિટી પ્રમાણે છે ડેવલપ એટલા માટે થવું જરૂરી તમારે જો એ તમને ક્રાફ્ટ ની ખબર હોય તો જો કે આપ ના જાણતા હોય તો એ પોસિબલ જ નથી અને તમારી દુનિયાને કોઈ માણસ તમે શીખી નહીં શકે પોસિબલ નથી તો એ તમારી જાતે ડેવલપ કરવા માટે એ ક્રાફ્ટની નજીક તમે સતત રહેવા જોઈએ એક્ટિંગની સતત નજીક હું એટલા માટે રહેતો હતો કે હું સતત એવા નાટકોવાળા પાસે ફિલ્મોવાળા પાસે અને એટલા મ્યુઝિશિયનથી માંડીને જેટલા જે આ ફિલ્ડને લાગતા હોય તો એને સતત હું ટચમાં હતો અને હું એની સાથે રહું છું ઉઠું છું બેસું છું અને એમાં જીવું છું અને મને એના સિવાય ફાવતું પણ નથી એક છે ને શબ્દ વપરાય છે સાઇડ આર્ટિસ્ટ કરીને જે તમારા માટે પણ વપરાતો છે જે મને પર્સનલી ગમતો નથી પણ તમને કારણ કે દરેક કલાકાર ઇમ્પોર્ટન્ટ હોય છે કે સાઇડ આર્ટિસ્ટ જેવું હોતું નથી દરેક એવરી આર્ટિસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો એ વિશે અહીંયા કેવું છે કે ઇન્ડિયન સિનેમાથી માંડીને જો કે બધા લિસ્ટમાં હશે કે કે એક ટર્મ્સ પણ મને અહીંયા સુધી કહું કે અહીંયા છે ને બે જ વસ્તુ છે એક અહીંયા હીરો છે અહીંયા વિલન છે હા વચ્ચે જેટલા આવતા હોય જતા હોય એ બધા સાઇડ સાઇડ છે પણ એને કોઈ ખબર જ નથી સાઇડ આવું કઈ હોતું નથી પેલી વાત એક્ટર એક્ટર હોય છે પછી એક સીન નું પણ કલાકાર હોય ને એ કલાકાર જ છે એનું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું ફિલ્મ ના હીરો નું છે
કરી બરાબર નહીં કરે ત્યાં સુધી ફિલ્મ જે હીરો છે ને એ બેલેન્સ નહીં થાય ત્યાં સુધી. આપણા પાસે નવાઝુદ્દીન ને બધા કલાકારો એવા આવી ગયા છે જેમને સાઈડ આર્ટિસ્ટ જેવું પેલું બ્યુ છે હટાવી દીધું છે. દરેક એક્ટર ઇમ્પોર્ટન્ટ હોય છે, એમને બી લોકો નામથી ઓળખે છે ને એમને નામથી પણ ફિલ્મ જોવા જાય છે. એટલે આ સાઈડ આર્ટિસ્ટ જેવો શબ્દ ના હોવો જોઈએ. ગુજરાતીની વાત કરીએ, તમે એ વાત ઉપર આવ્યા છો તો અત્યારે તો વિદેશી ભાષાઓની એટલી ફિલ્મ ઉદ્યોગમાં આવે છે ફિલ્મો, એ સિવાય આપણા દેશની પણ એટલી ભાષાઓ છે, ભોજપુરી સાઉથની એટલી ફિલ્મો ચાલે છે, તો આ બધી ભાષાઓ વચ્ચે ગુજરાતી ફિલ્મ ક્યાં સ્ટેન્ડ કરે છે અત્યારે એ રેસમાં? ઇક્વલી સ્ટેન્ડ કરે છે. એનું કારણ કહું તમને, હું 2010 ની અંદર જ્યારે તમે અત્યારે આજકાલ અર્બન સિનેમા અને ગુજરાતમાં રૂરલ સિનેમા નામ સાંભળ્યું છે કે એ પણ મને બરાબર, હા એવું હોવું પણ ના, સિનેમા સિનેમા અને લેંગ્વેજ કોઈ બેરિયર હોતી નથી સિનેમા બરાબર. હવે પેલું કેપ્શન પેલું સબટાઇટલ સાથે પણ ફિલ્મો બની શકે છે, ડબિંગ થઈ જાય છે. હવે હું સાઉથમાં કામ કરું, તમિલમાં પણ હું કામ કરું છું, કોઈ ખબર નથી ગુજરાતી છોકરો તમિલમાં કામ કરતો, હોલિવૂડમાં પણ તમે કર્યું. હા પણ ધેર ઇઝ અ વે ઓફ સેઇંગ ધીસ કે ગુજરાતી ભાષા કેમ એક્ઝિસ્ટ ન કરે ત્યાં. મને મારા ફિલ્મ લાઇનમાં હું સૌથી માનતો હોય ને તો કમલ હસન છે. એને મને પોતાએ કીધું હતું કે તું તારી ભાષાને કે તારી પોતાની ફિલ્મો પોતાની લેંગ્વેજમાં નહીં બને ત્યાં સુધી તારી સિનેમા અને તું પોતાની જાતને એનહાન્સ નહીં કરી શકે. મારી એનહાન્સ ફિલ્મ લાઇનનું એનહાન્સ તો થવાનું જ છે, તને ખબર જ છે કે ગુજરાતી ભાષા તો આગળ વધવાની છે કે એની ફિલ્મો આગળ વધવાની છે, પણ તારે જો તારી જાતને એનહાન્સ કરવું હોય તો તારે જાતને ડેવલપ કરવું હોય માતૃભાષાની ફિલ્મોમાં કામ કરવું જરૂરી છે. તમે કેટલી ફિલ્મો કરી ગુજરાતીમાં? મને લગભગ કરતા કરતા 26-22 પછી થઈ ગયું. તમે પોતે પણ બનાવી છે? પ્રોડ્યુસર દરેક પણ કરું. એ વિશે વાત કરો, તમારા પ્રોડ્યુસર પણ મારી ફિલ્મ જોતા નથી, મારી ફિલ્મ મારે જોવી પડે છે, ઘણી બધી આવતી જ નથી જોવા. એ વિશે વાત કરો, તમે કઈ ફિલ્મ બનાવી ને? ઓકે, હું છે ને 2008માં 9માં મુંબઈ એક્સપ્રેસ કરીને એક ફિલ્મ કરતો હતો કમલ હસનની, અને પછી હું સાઉથમાં મારું કામ ચાલુ થયું ને ઘણું બધું કામ કરતાં કરતાં મને રિયલાઇઝ થયું કે આપણી ભાષા ઇમ્પોર્ટન્ટ છે જ તે જે બધાની, પણ હું મને બહુ મોટા મોટા ડ્રીમ કરવા માંડ્યો એ વસ્તુમાં લઈને. સપના હોતા ને વધારે મોટા મોટા જોવા માંડો ને ત્યારે વધારે તકલીફ પડે તમને. જે 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 ભાષા બોલવાની વાત તો ઠીક, જે પોતાની ભાષા છે લોકો જોવા તમારી ફિલ્મ તૈયાર નથી, એમાં હું પાછી મોટી મોટી ફિલ્મ બનાવવાની કેમ તૈયાર વચ્ચે તમને ટોકીશું કેમ તૈયાર નથી, કેમ ઓડિયન્સ નથી મળતો ગુજરાતી? ખબર નહીં, હજી પણ ટાઈમ લાગે, થોડોક ટાઈમ લાગે. રીઝન શું છે? કારણ કે ઇઝી ટુ અવેલેબલ બધી ફિલ્મો થઈ ગઈ. હિન્દી આપણા ગુજરાતનો પ્રોબ્લેમ શું છે કે હિન્દી ફિલ્મો વધારે જોવામાં આવે છે, આપણી ભાષાને એટલું બધું જે ઇમ્પોર્ટન્સ અપાતું નથી. હવે તો તો સારું છે કે મલ્ટીપ્લેક્સ આપણી ફિલ્મ રિલીઝ કરી છે, મેં જે ફિલ્મો કરી ત્યારે મને 300 આપ્યા હતા લોકોએ, 300 એટલે રિસેન્ટ 300 કે 300 બંધ કરી દીધી પડી ફિલ્મ, કારણ કોઈ આવ્યું જ નહોતું. મેં મારી ફિલ્મ મારા લોકો સાથે જોઈ બધા આવા તૈયાર નહોતા. હવે ટ્રેન ચેન્જ થયો છે, ગુજરાતીમાં કોમેડી ને થોડીક સ્લો થઈ જાય છે ગુજરાતી ફિલ્મ સ્ટોરી બાબતે. એમાં પણ હું થોડું દરેક સબ્જેક્ટ નું એક ટ્રીટમેન્ટ હોય, દરેક વિષય છે ને તમે જે લઈને આવો છો એની એક ટ્રીટમેન્ટ હોય, એને તમે ગમે તે વસ્તુ લોકો સામે ના મૂકી શકાય, એનો પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર તમારે નિર્ગમ જે ફિલ્મ મેકિંગ બનાવવું પડે, લોકો સુધી પહોંચાડવું પડે, લોકો સુધી મૂકશો ને એ રીતે ત્યાં સુધી લોકો ડાયજેસ્ટ નહીં કરે. પણ ઓડિયન્સને સમજવું પણ જરૂરી છે કે એમને શું જોઈએ છે. હા, ઓડિયન્સને શું, આમાં કેવું છે કે મને હજી સુધી હું પકડી નથી શક્યો ઓડિયન્સને કે એને શું જોઈએ છે. લોકો સુધી પહોંચવું પણ જરૂરી છે ને, એટલો જાહેરાતો જાહેર કરો. આના તો કુદરત જ જવાબ દઈ શકે એવું છે, હું તો આના માટે બહુ નાનો પડું. ઓડિયન્સ શું ગમશે ને
બાકી તો લોકો નક્કી કરશે એ તમે કયો છો એમ પ્રોસેસ હશે કે બનાવતા બનાવતા ખ્યાલ આવતો હશે કે શું ગમે છે હા એટલે મને મારી વસ્તુ તો બહુ બધી ગમતી હોય હવે જે નવા લોકો આવે છે આ ફિલ્ડમાં જે દાખલા તરીકે અમારા પેજ ઉપર બી ઘણા પૂછતા હોય છે કે અમારે એક્ટિંગ કરવી છે અમને એક્ટર બનવું છે તો એ જ એમને રસ્તો શું છે એમને શરૂઆત ક્યાંથી કરવી અહીંયા સુધી પહોંચવા માટે કોઈ ગામમાં બેઠું હોય તમારી જેમ જામનગરના કોઈ એક ગામમાં પ્રોસેસ શું છે સ્પૂન ફીડિંગ વોઝ પોસિબલ નથી આ આપ જે વસ્તુ તમે ખેડો નહીં ને ત્યાં સુધી વસ્તુ તમને મળે નહીં એને ખેડવા માટે મહેનત કરવી પડે તો એ પ્રોસેસમાં તમે ઉતરો નહીં તો એ વસ્તુ કેવી તમને ઇઝીલી મળી જાય હું પણ એન્ટર થયો ત્યારે મને બીજે દિવસે સ્ક્રીન પર આવી ગયું હતું કારણ કે હું તો એટલો બધો સ્ક્રીનને પ્રેમ કરતો આ લાગવું જોઈએ કે પણ એ લાગવા માટે નથી હોતું તે લેવલ શું છે શરૂઆત ક્યાંથી કરવી સાથ આપશે તો 50% પણ એ મળે છે કુદરત તમને આપતું જ હોય છે સમય પ્રમાણે તમારે કેવી રીતે કલ્ટિવેટ કરવું એ વસ્તુને એ તમને ખબર પડશે આની તો જેમ જેમ કામ કરતા જાય તેમ તેમ ઓલું ઉપરવાળો આવતો જાય છે બને ઘણી ઘણા સારી વસ્તુને ટાઈમ લાગતો જ આવવામાં ઘણા લોકોને ઘણો ટાઈમ લાગ્યો છે અને એ પ્રોસ મારા પાસે આ પ્રોબ્લેમ છે પેલા પ્રોબ્લેમ બધાને છે સ્ટ્રગલ બધાની લાઈફમાં થાય છે ઘણા લોકોને ઘણી બધી વસ્તુ ની એ એક્સક્યુઝ છે પેશન્સ જોઈએ પેશનેટ કેટલા છો પેશન્સ કરતા હા પેશન્સ તો તમારે પણ જોઈએ છે તમારી વસ્તુમાં બરાબર એકદમ પેશનેટ કેટલા છો તમારા વસ્તુ બનાવવા માટે કે તમે જે વસ્તુ કરવા માંગો છો ત્યાં પહોંચો માટે હવે તમારા ફિલ્ડમાં છે ને એક કઈ બાબત છે જે તમને બહુ જ ગમે છે અને એક કઈ બીજી બાબત છે જે તમને તમે કાઢી નાખવા માંગો છો મતલબ એ સારી વસ્તુ નથી તમારા ફિલ્ડમાં મને આ ફિલ્ડની બધી વસ્તુ બધું જ ગમે છે પણ એક સારી વસ્તુ મને ગમતી હોય ને તો અહીંયા છે ને કેટલા બધા કલ્ચર છે કેટલા બધા ભાષાના લોકો સાથે એક સાથે મળે છે બને બને છે મુંબઈ બાબતે જ એ વાત મેઈન છે કે અહીંયા આખા દેશમાંથી દુનિયાથી લોકો આવે છે મારી પોતાની એક્ટરની વાત હા હા મને કેટલા બધા માણસોના રોલ કરવા માટે હા બરાબર મને ચાન્સ મળે છે પ્રેમ માટે જ લોકો આવે છે આટલા બધા રોજે રોજ એક્ટર બનવા મને મને એ વસ્તુને હેલ્પ કરવા માટે મને એ વસ્તુ રોલ ને અંદર ઉતારવા માટે કેટલા લોકો આજુબાજુ મને મદદ કરે છે જો એટલે તમે ત્યાં લક આવે છે કે લોકો હવે આ લક છે ને હું આને લક માનું હા કે હું લકી ન તમે જેટલું કામ કર્યું છે મતલબ 100 ઉપર તમે હિન્દી ફિલ્મો કરી છે બીજી ભાષાઓની તો એટલે તમારું લક પર ટોટલ હિન્દી શો ફિલ્મ તો નહીં પણ સાઈટ ની ઉપર ફિલ્મ છે તમિલ મારી સાથે ફિલ્મ થઈ મલયાલમ થઈ બધું મળાવીને એટલું આ મળાવીને શો ની ઉપર તો જેને કહેવાય એ તો ખાલી એક્ટિંગમાં નહીં બીજા ફિલ્ડમાં બી આટલી જ લાગુ પડે છે આ વસ્તુ કે સંતોષ થઈને લઈને બેસી રહેશો તો તમે આગળ નહીં વધી શકો માણસને ગોલ મે પહોંચે એટલે જે ગોલ નું લેવલ વધારી દેવું જોઈએ
પહેલા તો તમે એના માટે સાચા રસ્તા ઉપર છો કે નહીં એ જાણવું જોઈએ. બરાબર, એક રીતે ખબર પડશે સાચા રસ્તા. એ મને ખબર નથી, એ રસ્તો મને મળે કે તમે કહેજો. અત્યારે પુરાણ કહું છું, મને એ રસ્તા ઉપર ચલાવજો કે હું બરાબર એ ટ્રેક ઉપર ચાલુ. ત્રણ વર્ષ કેટલું બધું ચુકાઈ ગયું, લોકો મને ઓળખતા નહીં. અઢી ત્રણ વર્ષમાં લોકો મને ભૂલી ગયા. હવે તું રિવાઇવ કરો, લોકો પાસે મને યાદ કરે યાર તું એ જ છે. તો આ બધી વસ્તુ છે ને એ મને મિસ કર, હું નથી મિસ કરવા માંગતો. તમે 3 વર્ષ હોય, 3 તો જેટલું મારું કામ છે ગયું ને, એ પણ પાછું રીક્રિએટ કરવું છે. મારે પાછું લોકો સુધી પહોંચવું છે કે ભાઈ જો હું એ જ છું પાછો. અને પાછું ઘણા લોકો શરીરથી ને ઘણાથી માઇન્ડથી ને ઘણા ઘણા બધા લુક્સથી ઓળખાવા માંગતા હોય, હું મારી માત્ર માત્ર એક્ટિંગથી. આપણે મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કઈ વસ્તુ છે જે કાઢી નાખવા માંગો છો, મતલબ તમને જે નથી ગમતું. એક વસ્તુ મારી પોતાનો, મારે ઘણી વખતે એરોગન્સી હોય છે, એરોગન્સી અથવા તો એટીટ્યુડ, ઓવર કોન્ફિડન્સ. નો નો, મનમાં એવો કોન્ફિડન્સ એવી વસ્તુ જ નથી. આઈ એમ મોર. તમે એરોગન્ટ છો? હા, હું ઘણી વખતે એરોગન્ટ થઈ જાઉં. એરોગન્સી ઇન ધ સેન્સ વેર મને છે ને કોઈ ખોટું ફિલ્ડની અંદર. હું તમને બે વસ્તુ મેન્શન કરતા ભૂલી ગયો. એક્ટરની લાઈફમાં ઘણી બધી વસ્તુ એવી આવતી હોય જેને પોતાને ખબર નથી હોતી કે એ રોલ અથવા તો જે કામ કરી રહ્યો છે એ લોકો સુધી પહોંચશે, અથવા પહોંચશે તો કયા લેવલ સુધી એને સક્સેસ મળશે એ પછી કામ કર્યા પછી. એની કોઈ માપદંડ હોતો નથી પાસે અને એનો કોઈ જવાબ નથી હોતો એની પાસે. મેં એવી ઘણી બધી શોર્ટ ફિલ્મ કરી છે જે ઇન્ટરનેશનલ એવોર્ડ માટે ગઈ છે. જે કહેવાય ને કે લોકો વિચારતા હોય કાન્સમાં જવા માટે, પણ 2002-2003માં કાન્સમાં હતા, પ્રવારે પૈસા નહોતા ત્યાં સુધી જવાનું. એવા કેટલા ઇન્ટરનેશનલ ફિલ્મ પછી વાત અમે ગયા જે અમને ત્યાં પહોંચવાના પૈસા જ નહોતા. મારી પાસે ફ્લાઇટનો જ પૈસા નહોતા. કોને કેવું કે અહીંયા પહોંચવા માટે પૈસા જોઈશે? પણ એમ સેડ ત્યાં પહોંચવું કે ત્યાં સુધી જવું this part and parcel of your process hai na tumhe jo kaam kiya hai na ye part hai main tumhe aatli badi vastu kaisa interest mein aur ma tumhe gaya ki aatli interest industry mein tumhari tumhara kaam appreciation mili ek logo gujarat mein lagta nahi khabar padti par yahan to bada ne khabar padti hai logo jota jo ki award kitlo important hai actors mein award yes of course important hai kyunki je kaam karu ene darek ki ichha hai ki logo sudhi pahunche utsah vade પ્રોત્સાહન મળે પોતાને આપણે બીજી કંઈક વસ્તુ કરવા માટે પ્રેરિત થાય. અને ઘણી બધી વસ્તુ એવી થતી હોય છે કે એનાથી માણસ છે ને એક બુસ્ટઅપ મળે છે, કંઈક બુસ્ટઅપ મળતું હોય છે અને એક મોટિવેશન, એક ઇન્સ્પાયર થતું હોય છે કંઈક વસ્તુ કરવા માટે કે આનાથી વધારે કંઈક હું આમ કરું તો કદાચ આ લેવલ ઉપર મારું કામ વધારે એપ્રિશિએટ કરશે. એ દરેક માણસના જીવનમાં થતું જ હોય છે. આ અપ્રોસમાંથી માણસ એક્ટર બહાર નીકળતો જાય છે અને જરૂરી છે. તમારા એક્ટિંગ કેરિયરમાં તમારે કોઈ યાદગાર ઘટના હોય તો ઘણી બધી છે. એક તો હું ફિલ્મ આવ્યો એ મોટા મોટી યાદગાર મારા માટે. મેં પહેલી શૂટિંગ જોયું યાદગાર ફિલ્મ સેનો શૂટિંગ જોયું. મેં ફિલ્મ શૂટિંગ જોયું અને શૂટિંગ જોયા પછી પણ મને એવું થતું કે આનો પાર્ટ હું ક્યારે બનીશ. પછી અમિતાભ બચ્ચન સાથે બધા આપણે બધાને ઈચ્છા હોય કે અમિતાભ બચ્ચન સાથે નાના પાટે કે સાથે કમલાસન સાથે કે ફિલ્મમાં સાથે બધા મોટા મોટા અભિનેતા સાથે કે અમીર ખાન સાથે આ બધા સાથે કામ કરવાની ઈચ્છા હોય. પછી અમે સ્ટાર સ્ટક થઈ જાય છે જ્યારે સામે આવે તો મોટામાંથી એવું થાય ને અવાજ અને કે એવું થયું તો તમારી સાથે થાય ને? દરેક માણસને થાય. કારણ કે હું પહેલી વખત જ્યારે પછી જગ્યાએ કામ કરતો હતો એ કઈ ફિલ્મ હતી? એ મારી એડ હતી એની સાથે. અચ્છા. અને કયા પ્રોડક્ટની? એ એમના જમાઈની એસ્કોર્ટની. અચ્છા અચ્છા. તો એમાંની એક એડ અમિતાભ બચ્ચન સાહેબ જોઈ ને, એ હતું કેસ્ટ્રોલની.
અમે એની એડ માટે અમે સવારના ચોકીદાણી જયપુરમાં શૂટ કરતા હતા. તો જેવા એન્ટર થાય તો અમે અમિતાભ બચ્ચન, હા મારા માટે અમિતાભ બચ્ચન તો અમિતાભ બચ્ચન આવીને બધા આમાં જોયું પછી હા અરે મિયા તો ભાઈ એનો જો કસોલ કે એડ માં આપણે કેમ આવક દિનેશ લાંબા તો તો દિનેશ લાંબા પર ખબર નાખી પછી ના આટો મારો ચોકીદારીનો માટો એ ટાઈમમાં જે આટો મારી મારા ખબર ઉપર આપેલું હોય મારે લઈ જાય અમિતાભ બચ્ચન મને ખબર ઉપર આપે એટલે આમ ચાલે છે. તમે જે એરોગન્સીની વાત કરતા હતા એમનો બિલકુલ નથી જેને મોટું કરવાની મોટું કામ કરવાની આદત છે એ આ બધી વસ્તુ જોતો નથી. તમે શું વાત કરી એમની સાથે? તમે શું કેવી રીતે તમારું કેવી રીતે સ્ટાર્ટઅપ હતું ને કેવી રીતે કર્યું હતું ને દરેક એક્ટરને હું બધા પૂછતો હોય સર આ તમે રોલ કેવી રીતે કર્યા કે પહેલો રોલ તમે કેવી રીતે કર્યો એ મને જાણ મળે તો હું પૂછી લઉં છું. જેમ કમલાસન સાથે મારે 45 દિવસ સાથે કામ કરવાનું તમિલ ફિલ્મ ના એ હિન્દી ફિલ્મ હતી મુંબઈ એક્સપ્રેસ કરી. તો મુંબઈ એક્સપ્રેસ એ પેલી હિન્દુસ્તાનની એચડી ફિલ્મ હતી જે ડિજિટલ ફિલ્મ કહેવાય ફર્સ્ટ એચડી ડિજિટલ યસ. અને લકી ઇનફ કે જે પુષ્પકના ડાયરેક્ટર જે સંગીતમ શ્રીનિવાસ રાવ સર હતા એ જે પુષ્પક ડિરેક્ટ કરતી એ ડિરેક્ટ કરતા હતા અને મને બે ચાન્સ મળી ગયો અમારા સાથે સાથે કામ કરવાનો અને ડિરેક્ટર ડિરેક્ટર જે હતા એમની સાથે કામ કરવાનો. તો કમલ સર સાથે મને અપૂર રાજા ફિલ્મ મને બહુ એ ટાઈમમાં જ્યારે હું આ લાઈનમાં એન્ટર થયો આમ કેવી એ કેવી રીતે રોલ કર્યો એ મને બહુ જાણવું છે. એ મને હંમેશા કહેતા હું મને કહીશ સર કહીશ ઇસ્ટોલિસ મન ક્યારે લો કીધું કે એને કેવી રીતે કર્યું અને હજી સુધી કહેતા નથી મારે એ ફ્રેન્ડશીપ હતી ને તો કહીશ કહીશ એમ કે પછી અત્યાર સુધી અમારે બહેન એવું ગોઠવણ થઈ જાય નતું. તો પછી મને હું જ્યારે પણ હું એને મળવા જાઉં ચેન્નઈમાં હું ત્યારે તો મારું એક હંમેશા એવું હોય કે હું આઈ મીન that place કે જે ચાંક મળતો મળવાનું તો હું મજા ટ્રાય કરતો મળવા જાઉં છું. તમે ખુદ ભી પ્રોડ્યુસર છો ડાયરેક્ટર છો મોડેલ છો એક્ટર તો છો જ તો આ બધા રોલમાં તમારો પ્રિય રોલ કયો છે તમને શું છે જે વધારે ગમે છે એક્ટિંગ કરે એનું કારણ શું? હા એ પણ સારી રીતે આવી શકે ઠીક ઠાક મને આવડે છે અને ખબર થોડું થોડું આવડે સારું આવડે પણ પેલી વસ્તુ છે ને એમાં ઘણા બધા લોકોની જરૂર પડે. હું કદાચ એના માટે અત્યારે પ્રિપેર ન હોય પણ ઓવર ટાઈમ જેમ 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 આગળ શીખતો જાય છે તો કરતો જાય છે હું કદાચ એમાં પડતો. ડાયરેક્ટર ને બધા મજાકમાં કહેતા હોય છે કે એમને કંઈક કરવાનું હોતું નથી એ કેટલું ખોટું છે પણ એને કદાચ જાણતા ન હોય એ લોકો એ કહેતા હોય કે જે ડાયરેક્ટર હોય ને એ આખો જે પણ વસ્તુ કેપ્ટન ઓફ ધ શિપ એ કેપ્ટન ઓફ શિપ તો બિચારો કહી દેવામાં આવે છે પણ એ એક્ચ્યુઅલી સ્પોટ બોય છે એ એક્ચ્યુઅલી પ્રોડક્શન વાળો છે એ એક્ચ્યુઅલી રાઇટર છે એ એક્ચ્યુઅલી ડાયલોગનું જોનારો વ્યક્તિ છે એક્ચ્યુઅલી જે એક્ટિંગ કરે છે એમાંનો પણ એક્ટર છે એટલે એ જોવે છે કે લાઇટિંગથી લઈને ડાયરેક્ટ એવરી આસ્પેક્ટ ઓફ ફિલ્મ મેકિંગ છે ને એનો એકમાત્ર આંખથી જોવાવાળો વ્યક્તિ હોય ને તો એ ડાયરેક્ટર છે. એક મસ્ત વાક્ય મેં સાંભળ્યું હતું ડિરેક્ટર વિશે કે એમને બધાને ઈગો સંભાળવાનો હોય છે બધા હા એ તો છે જ તે અને પોતાનો છોડીને નાના પાટે સદી વન ઓફ ધ બિગેસ્ટ હા ઓફ કોર્સ એમ કહેવાય એને એવું કેવું આવ્યું છે કે એની સાથે ઉભા રહો ને તો પેલા છે પેલું ગુસ્સાવાળા છે કોણે કીધું આવું નથી મેં હું એને મળ્યો તો અત્યંત સફરના પહેલા દિવસના પહેલા શોટમાં તો મને તો એ ક્યારે તો પેલું લાઈક છે બીજા માટે હશે કદાચ મારા માટે નહીં પણ મેં એને કીધું હું સાયન્સ સ્કૂલ બાલાગઢી પાસ આઉટ છું અને તમે મિલ્કીમાંથી આ બધી વસ્તુ તો પ્રહાર ને બધું કરેલું મને આ વોઝ લાઈક વેરી ટચ ફટાક થતું હોય
અને એ છે ને લાઈફ ટાઈમ થઈ જતું હોય. ઘણી વખત કેરેક્ટર કરવાની બહુ મજા આવતી પણ પછી એ લોકો સુધી પહોંચે નહીં ત્યારે એક વસ્તુમાં દુઃખ થતું હોય કે આટલી સરસ વસ્તુ હોય અને એઝ એન એક્ટર તમે બહુ મહેનત કરી હોય અને એની અને એ લોકો ત્યાં સુધી જયારે ફિલ્મ પહોંચતી હોય ઘોડિયા સુધી અને એ વસ્તુ રિયલ સેન્સમાં જયારે લોકો સુધી પહોંચવી જોઈએ. એ માટે સોશિયલ મીડિયા કેટલું ઇમ્પોર્ટન્ટ છે અત્યારે કે તમારી વાત લોકો સુધી ઈઝીલી પહોંચી જાય છે સોશિયલ મીડિયા થ્રુ, તો એ તમે કેટલી રીતે યુઝ કરો? એનીથિંગ ટુ બી નેગેટિવ ઇન યોર લાઈફ? તમે કોઈ દિવસ એવું નહીં વિચારો કે તમારી એક કેરેક્ટર લીધે કોઈ નેગેટિવ વિચારો માટે તમારે છે. એટલે પીપલ વિલ નોટ શેર એવરીથિંગ વિથ સોશિયલ મીડિયા. બધું તો ક્યારેય નહીં આવે સોશિયલ મીડિયામાં. અને તમે જો ઇન્સ્ટાગ્રામ થી અથવા તો પેલા તમારી પોતાની જે મહેનત છે, તમારી જે તાકાત છે, તમે શું કરી શકો એ ક્યાં? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પોતાના આર્ટિસ્ટ ને પોતાની જાતને ઓળખવું. તમે જયારે આવ્યા અત્યારથી 20 વર્ષ પહેલા અને અત્યારમાં ફિલ્ડ માં કેટલો ચેન્જ છે? કેટલો આપણે જો બોલો લગ્ન ની ચૂડી તૈયાર છે, હાલ હાલ માતાજી લગ્ન કરવા હે, એ મારી માં ગાંડી ની હતી, હું નહીં તાર મારે ગાન મારે લગ્ન કરવા, આપણે લગ્ન ના શ્લોક ને લગ્ન ગીત હું જ ગાઈશ. લોકો તમારી વસ્તુ જુએ છે, તમે કેટલા મહાન એક્ટર છો, કેટલા ફોર્સ લાઈન એક્ટિંગ કરો છો, ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ આઈ એમ ટ્રાઈંગ ટુ સે ઇઝ કે તમે જે ક્રાફ્ટ ને તમે જાણો છો, એ જે તમારા ક્રાફ્ટ ની અંદર તમે માહિર છો, એ લોકો જે તમારી સામે જોઈ રહ્યા છે એની અંદર તમે કેટલા ઉતારી શકો છો ને તમારા કેરેક્ટરમાં. અને જે આવનારી ફિલ્મો છે, આવનારું જે કામ છે, ગુજરાત સિનેમામાં આવું કામ કરનારા બહુ ઓછા લોકો છે. એ કામ મારું જોવા છે અને હું લઈને આવી રહ્યો છું. ઘણી બધી દિનેશભાઈ હું એક્ટર બની શકું એમ છું? એક્ટ્રેસ ફોટો ચલા નહીં આપું. મારા કોક લાલજી મને કહે છે હું જાડી સ્નેહલતા છું. એ પણ સારી વસ્તુ કીધી ને તમે. બનાવો ગુજરાતી પિક્ચર, મને ચાન્સ આપો કોઈ પણ. તમને ઉપરવાળો જાતા જ છે. આવો ચાન્સ આવો મને છે તો લોજા બેગે. આપણે ફેમિલી વાળા છીએ, સંકળાયેલા છે. મામી ને ચાન્સ આપવા અમને વાંધો નથી કારણ કે તમારી ફિલ્મ છે.
અચ્છા, મારી ફિલ્મ બનાવવાની પછી મને પોતાને એક્ટિંગ ચાન્સ આપણને બહુ જ પ્રોસિબલ ચાન્સ મળશે પણ તમને બહુ મોટો ચાન્સ મળશે એક સીનનો. અચ્છા, વેરી નાઈસ. એટલે કરશું આપણે. થેન્ક યુ સો મચ, તમે તમારો કિંમતી સમય આપ્યો અમને, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર પ્રોજેક્ટ્સ. હાય, મારું નામ દિનેશ લાંબા છે. તમે યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ફિલ્મ્સ, એને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લોકો સુધી વધારે સુધી પહોંચે એ પ્રયત્ન કરજો. થેન્ક યુ.